ધાનેરા શહેરી વિસ્તારમાં વરસાદી પાણીમાંથી ચાલવું જોખમી બની શકે છે. ધાનેરા શહેરના જાહેર માર્ગો હોય કે પછી રહેણાંક વિસ્તારના માર્ગો, ભૂગર્ભ ગટર લાઇનના ઢાંકણ નાના મોટા અકસ્માત સર્જી રહ્યા છે. ધાનેરા શહેરી વિસ્તારમાં ચોમાસા ઋતુ દરમિયાન વરસાદી પાણી વિવિધ વિસ્તારોમાં સ્થાનિક રહીશોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. જાહેર રસ્તા હોય કે રહેણાંક વિસ્તાર, વરસાદી પાણીના લીધે ગંદકી થઈ રહી છે. સાથે ભૂગર્ભ ગટર લાઇનના ડાંકણ ઉપસી આવતા ડાંકણ તૂટી જતા જે તે જગ્યા પર મોટા ખાડા પડી ગયા છે. વરસાદી પાણી ભરેલું હોય એ સમયે નાના મોટા વાહન ચાલકો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેમાં સાયકલ પર જતા બાળકો હોય કે પછી મહિલાઓ, ત્રિચક્રીય વાહન ભૂગર્ભ ગટરના ખાડામાં પટકાતા વાહનનું સંતુલન રહેતું નથી, જેના કારણે વાહન ચાલકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. ધાનેરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઇનના ડાંકણનું સમારકામ ના થતાં ગટરો ઉભરાઈ જાય છે, જેના કારણે પ્રજાને ગંદકીમાંથી પસાર થવું પડે છે. કેટલીક જગ્યાએ તો રોડના લેવલ કરતાં ભૂગર્ભ ગટર લાઇનના ડાંકણ ઊંચા છે, જેના કારણે વાહન ચાલકો અને લોકો હેરાન થઈ રહ્યા છે. નગરપાલિકા આ મામલે ધ્યાન આપી ધાનેરાના શહેરના વિવિધ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઇન અને તેના ડાંકણ બાબતે કામ કરે તેવી માંગ સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે. ધાનેરા નગરપાલિકા વિસ્તારની અંદર કે ભૂગર્ભ ગટર લાઇન નોખવામાં આવેલી છે, એ જે તે સમયે ભૂગર્ભ ગટર યોજના નોખેલી એ બરાબર એન્જિનિયરિંગ લાઇન લીધેલી નથી, જેના કારણે મારા જોડે તો નાની ગાડી છે પણ જે બાઇકોવાળા છે એમને ખૂબ તકલીફો પડે છે અને લોકો ખૂબ હેરાન થાય છે. વારે ઘડીએ થોડોક વરસાદ થાય તો ગટરો ઉભરાય છે, ગટરના ઢોકળા પણ ઉપસી આવેલા છે, જેથી નગરપાલિકાના વહીવટદારશ્રીને અને ચીફ ઓફિસરને મારી નમ્ર વિનંતી કે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં થોડું ધ્યાન આપી અને લોકોને રેસિડેન્ટ વિસ્તાર અને હાઈવે ઉપર પણ આવીને આવી તકલીફ છે. જો દેખો તો ખાડાઓ અને ઢોકળા ઉપસેલા છે, તેના કારણે ઓસમલ ભુવન હોય કે અર્બુદાનગર સોસાયટીનો રસ્તો હોય, સુદર્શનનો રસ્તો હોય કે વિનાયક સ્કૂલ આગળનો રસ્તો હોય, જો જુઓ તો પાણીની ભરાયેલું પડ્યું છે. હાલ ચોમાસાની સિઝન છે અને ગંદકીના લીધે લોકોને રોગચાળો ન ફાટી નીકળે એ પણ મને શંકા છે કે કદાચ રોગચાળો ફાટી નીકળે મોટી નાની થાય એવું છે. સત્તાધીશોને અને વહીવટકર્તાઓને નમ્ર વિનંતી કે લોકોના સુખાકારી માટે નગરપાલિકાની તકેદારી રાખવી જોઈએ અને મને વિશ્વાસ છે કે નગરપાલિકા ત્વરિત નિર્ણય લઈ અને જે આ ભૂગર્ભની તકલીફ છે એનું સોલ્યુશન લાવશે.